હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણે ભાગીદારનો પ્રવેશની અંદર 16મો દાખલો છેલ્લે જોયેલો. આજે આપણે દાખલા નંબર 17 જોવાનો છે. તો જોઈએ, ચાલો. દાખલા નંબર 17. અંકિતા અને એશા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે આપણને, જૂનું 2:1. તારીખ 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું શ્રેય નીચે મુજબ હતું. આપણને પાકું શ્રેય પણ આપેલું છે. અર્પિતાને તારીખ 1/4/16 નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવી. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. અંકિતા તેના ભાગમાંથી 1/12, એશા તેના ભાગમાંથી 1/6 અર્પિતાને આપશે. ભાગમાંથી કીધું છે મિત્રો, એટલે આ જે આપ્યું છે તે ડાયરેક્ટ શું આપ્યું છે આપણને? ત્યાગ. અંકિતા કેટલો ત્યાગ કરશે? 1/12. અને એશા કેટલો ત્યાગ કરશે? 1/6. ભાગમાંથી કહેવામાં આવે મિત્રો, એટલે તમને ડાયરેક્ટ ત્યાગ આપ્યો છે એવું સમજવાનું. અને ભાગ નો કીધું હોય કે તેના ભાગ નો એવો શબ્દ વાપરેલો હોય તો સૌ પ્રથમ તમારે ગુણાકાર કરીને ત્યાગ શોધવો પડે. અને ભાગ માંથી કીધું હોય તો ડાયરેક્ટ તમને ત્યાગ આપેલો છે તેવું તમારે સમજવાનું. અથવા ઉપર નોંધ કરીને લખી નાખવાનું, ભાગ માંથી કહેવામાં આવેલું હોય તો ત્યાગ, અને ભાગ નો કહેવામાં આવ્યું તો ગુણાકાર કરી સૌ પ્રથમ ત્યાગ શોધવો પડે. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. કોણ? અર્પિતા. કેટલી મૂડી લાવશે? તો પ્રમાણસર મૂડી, એટલે કે અંકિતા અને એશાની જે મૂડી હોય એની પ્રમાણમાં અર્પિતા પણ મૂડી લાવશે. અર્પિતા તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. નવી પાઘડી નક્કી થઈ. પેઢીની પાઘડી એટલે કુલ પાઘડી છે, એમાંથી આપણે અર્પિતાના ભાગની પાઘડી શોધવી પડશે. ચાલો મિત્રો, 4મો નંબર. કાયમી મિલકતો પર 10% ઘસારાને પાત્ર છે. તો મિત્રો, પાટા સરવાયામાં કાયમી મિલકતો 2 આપેલી છે, એક યંત્રો અને ફર્નિચર. એ બંને પર ઘસારો ગણી એટલે મિલકતની કિંમત ઘટે. મિલકતની કિંમત ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અસર આવીશું. બધા દેવાદારો 17 છે. બધા દેવાદારો કેવા છે? 17. એટલે એનો મતલબ એવો થયો કે આપણે ગાલખાત અનામતની જરૂર નથી. હવે ગાલખાત અનામત અંદર લખેલી છે, હવે આપણે લખવાની જરૂર નથી, એટલે દેવાદારો વધી જાય. તો ગાલખાત અનામત અંદરથી કાઢી નાખીએ તો દેવાદાર વધે તો લાભ થાય. લાભ થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. વીમા પ્રીમિયમના ચૂકવેલ 1200 પૈકી 2400 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. આ 1200 રૂપિયા જે ચૂકવેલા હતા એની આપણે નોંધ નથી કરવાની, આપણે 2400 રૂપિયા આગળ લઈ જવાના છે તેની નોંધ કરવાની છે. 2400 આવતા વર્ષે લઈ જવાના છે મિત્રો, એટલે અગાઉથી ચૂકવેલ. અને અગાઉથી ચૂકવેલ હોય તો લાભ થયો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. અને 2400 રૂપિયાની બીજી અસર પાકા સરવેમાં મિલકત લેણા બાજુ. ચાલો મિત્રો, તો હવે દાખલો કરીએ. દાખલા નંબર 17. સૌ પ્રથમ આપણને ત્યાગ આપેલો છે, એના પછી ત્યાગનું પ્રમાણ શોધી નાખીએ. તો અહીંયા લખીશું ત્યાગનું પ્રમાણ. નામ શું છે? અંકિતા અને એશા. ચલો, અંકિતા કેટલો ત્યાગ કરે છે? 1/12. એશા કેટલો ત્યાગ કરે છે? 1/6. તો આને મારે 2 વડે ગુણવા પડે. 1/12/2/12 છે સરખા થઈ ગયા, તો પ્રમાણ મને મળી ગયું ત્યાગનું 1:2. કેટલો ત્યાગ કરે છે? 1:2. હવે નવો ભાગીદાર કોણ છે? અર્પિતા. તો અર્પિતાનો ભાગ મને મળી જાય મિત્રો. તો અર્પિતાનો ભાગ, આવા ટૂંકા દાખલા કરેલા છે મિત્રો, અર્પિતાનો ભાગ કેટલો?
तो अंकिता नो त्याग वत्ता ऐसा नो त्याग। चलो अंकिता कितलो त्याग करे छे? एक ना छेद मा बार। वत्ता ऐसा कितलो त्याग करे छे? एक ना छेद मा छ। अने बे वडे गुणिये। चलो एक ना छेद मा बार वत्ता एक ना छेद मा छ बे वडे गुणिये एटले बे ना छेद मा बार बराबर कितला आवे छे? तन ना छेद मा बार। कितलो त्याग आवी गयो मित्रों? अरे अर्पिता नो भाग तन ना छेद मा बार। हवे मित्रों आपणे अर्पिता ना भागनी पागड़ी शोधीए। तो अहीं लखीशुं अर्पिता ना भागनी पागड़ी। चलो कुल पागड़ी आपणने आपेली छे। कुल पागड़ी कितली कीधी छे पेढ़ीनी? 90,000 रुपया गुणिया अर्पिता नो भाग कितलो? 3/12। तो 3/12 आवे छे। तो कितला आवे छे पागड़ी रकम? 22,500। तो अर्पिता ना भागनी पागड़ी 22,500 आवे छे। अने आ 22,500 ते रोकड माल आवे छे एवो आपणे स्पष्ट कहेवामां आव्यु छे। तो मित्रों एनी आमन लखु छु रोकड ऑब्लिक बैंक खाते उधार 22,500 ते पागड़ीना प्रीमियम खाते। पागड़ी नू प्रीमियम केटलू छे मित्रों? 22,500 जेटला रूपया पागड़ीना लावे छे ते। पागड़ीना प्रीमियम नी रकम शू थई जशे? भागीदारो वच्चे वेचाई जशे। तो लखीशु पागड़ीना प्रीमियम खाते उधार ते त्याग करनार भागीदारो अंकिता ने ऐशा ते अंकिता ना मूड़ी खाते ते ऐशा ना मूड़ी खाते कितला रुपया? 22,500 ने त्यागना प्रमाण मा आ त्यागनु प्रमाण एटला माटे शोधवामां आव्यु छे 7,500 અને 15,000 રૂપિયા। હવે કેટલાક મિત્રોને એવો પ્રશ્ન થશે કે મૂડીની રકમ જે લાવવામાં આવે છે તેની નોંધ કેમ ન કરી? તો તેની નોંધ નહીં કરવાનું કારણ અત્યારે આપણને ભાગીદાર નવો ભાગીદાર જે છે એ મૂડીની રકમ કેટલી લાવશે તે ખબર પડશે નહીં। તો આપણે સૌપ્રથમ જૂના ભાગીદારોની મૂડી શોધવી પડે, જૂના ભાગીદારોની મૂડીની બાકી શોધવી પડે અને એ લોકોની જે બાકી આવે તેના પ્રમાણમાં નવો ભાગીદાર અર્પિતા મૂડીની રકમ લાવશે। એટલે એ આપણે મૂડી ખાતા બંધ કરીએ ત્યારે ખ્યાલ આવશે। ચાલો મિત્રો તો હવે દાખલાની એન્ટ્રીઓ મારીએ। ચાલો મિત્રો ખાતાની અંદર રોકડ ખાતાની બાકી અને મૂડી ખાતાની બાકી મેં દર્શાવેલી છે। હવે આપણે આમનોંધ લખેલી છે, પહેલી આમનોંધ રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે। તો રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા રૂપિયા છે? પાઘડીની રકમ 22,500 અને પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે અંકિતા અને ઈશાના મૂડી ખાતે। તો મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે। ચલો અંકિતાના ખાનામાં 7,500 અને ઈશાના ખાનામાં 15,000। ચાલો મિત્રો તો હવે રકમ જોતા જઈએ અને એન્ટ્રીઓ મારીએ। ચાલો મિત્રો અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને ઈશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે એ નોંધ આપણે કરી। અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે। એટલે મિત્રો જ્યારે આપણે મૂડી ખાતા બંધ કરીશું ત્યારે અંકિતાને ઈશાની જે મૂડી આવશે
એ મૂડીનું ટોટલ કરી આપણે અર્પિતાની મૂડી શોધીશું. એ મુદ્દો સૌથી છેલ્લે થશે. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કર્યા બાદ આપણે મૂડી ખાતા બંધ કરવા જઈએ ત્યારે તે થશે. એની પહેલાં રોકડને બેંક ખાતું પણ બંધ થશે નહીં. કેમ? તો કે અર્પિતા રોકડ લાવશે મૂડીની, તો એની અસર અહીંયા આપવાની છે. એટલા માટે નંબર ત્રણ, અર્પિતા તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું, તેની નોંધ આપણે કરી. કાયમી મિલકતો પર 10% ઘસારાને પાત્ર છે. તો કાયમી મિલકતોની અંદર મિત્રો કઈ કઈ વસ્તુ છે? તો કે યંત્રો. તો પાકા સરવૈયામાં લખીશું યંત્રો. કેટલા આપ્યા છે? 64,000. એના 10% શું કરવાનો છે મિત્રો? ઘસારો. માઇનસ ઘસારો 6,400. રકમ આઉટ ઓફ કોલમ 57,600. યંત્ર પર ઘસારો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. યંત્રો પર ઘસારો 6,400. બીજી કાયમી મિલકત છે મિત્રો ફર્નિચર. તો ફર્નિચર આપ્યા છે આપણને મિત્રો 40,000 રૂપિયા. એના 10% ઘસારો. માઇનસ ઘસારો 4,000. આઉટર ઓફ કોલમ 36,000. ઘસારાની બીજી અસર અહીંયા લખીશું ફર્નિચર પર ઘસારો કેટલો? 4,000. એના પછી બધા દેવાદારો સદ્ધર છે. તો દેવાદારો કેટલા આપ્યા છે અંદર? 40,000. એમાંથી ઘલખાત અનામતી લોકોએ માઇનસ કરી છે. આપણે ઘલખાત અનામત માઇનસ કરવાની નથી. કેમ? તો કે બધા દેવાદારો સદ્ધર છે. તો ઘલખાત અનામત 3,200 આપેલી છે, એટલો આપણને લાભ થયો. તો અહીંયા લખીશ પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ ઘાલખાત અનામત ખાતે 3,200. વીમા પ્રીમિયમના ચૂકવેલ 12,000. 12,000ની નોંધ આપણે કરવાની નથી. 2,400 આવતા વર્ષે આગળ લઈ જવાના છે, એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો અહીંયા લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2,400 રૂપિયા. અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ આપણી મિલકત કહેવાય. તો મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2,400 રૂપિયા. ચાલો મિત્રો આગળ જઈએ. હવે અહીં આપણે વધારાની માહિતી બધી પૂરી થઈ ગઈ છે. હવે મૂડી દેવા બાજુ પર પહેલેથી જોતા જઈએ. મૂડી ખાતા આવી ગયા. અનામત ભંડોળ, અનામત ભંડોળ ભાગીદારો વચ્ચે શું થઈ જશે? વહેંચાઈ જશે. તો અહીંયા લખી નાખીએ અનામત ભંડોળ. અનામત ભંડોળ ખાતે કેટલા રૂપિયા આપ્યા છે આપણને? 16,800 રૂપિયા. 16,800 વહેંચીએ નફા નુકસાનના જૂના પ્રમાણમાં 2:1 પ્રમાણમાં 11,200. અને એસાને મળશે 5,600. ચાલો લેણદારોની કોઈ માહિતી નથી એટલે ડાયરેક્ટ મૂડી દેવા બાજુ લખી નાખીએ લેણદારો. 60,000 રૂપિયા. ત્યાર પછી દેવી ઊંડીની કોઈ માહિતી નથી તો દેવી ઊંડી લખી નાખીએ 8,000 રૂપિયા. ચાલો હવે મિલકત લેણા બાજુ જઈ. યંત્રો આવી ગયું, ફર્નિચર આવી ગયું, સ્ટોક બાકી. સ્ટોકની કોઈ માહિતી નથી તો જે રકમ આપેલી છે તે જ રકમ લખીશું સ્ટોક 13,600. ચાલો ત્યાર પછી દેવાદારો આવી ગયું. રોકડ બેંક લખવાની બાકી છે તે લખીને રાખું છું. કેમ? નવો ભાગીદાર મૂડી તરીકે હજુ પૈસા લાવવાના બાકી છે. હવે મિત્રો સૌ પ્રથમ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરવાનું.
त्यार पछी पाकुस अरे मूड़ी खाता बंद करवा जवाना। मूड़ी खाता में अंकिता ने ऐसानु खातु ज बंद करवानु के तो के एनी जे मूड़ी बचसे तेनी बाकी ने आधारे अर्पिता मूड़ी लावसे तो एनी मूड़ी नी असर अहींया अने रोकड़ खाता में असर आपवी पड़े। चलो तो सौ प्रथम पुनः मूल्यांकन खातु बंद करिए मित्रों। तो उधार बाजू नो सरवाळो वधारे आवे छे 10,400 बाकी शोधीए तो 4,800 तो अहींया लखीशुं मूड़ी खाते नाम शू अंकिता अने एसा क्या प्रमाण में नफा नुकसान जूना प्रमाण में 2:1 प्रमाण में 4800 रुपया वेचीए तो 3200 अने 1600 तो अहीं लखीशू पुनः मूल्यांकन खाते 3200 अने 1600 अर्पिताना खानामां डेस। सौ प्रथम मित्रों आपणे शुं करीशुं अंकिता अने ऐशानुं मूड़ी खातुं बंद करीशुं। एनी मूड़ी जे आवे एनो आधार गणी आपणे अर्पिताने मूड़ी शोधवानी छे। चलो तो अंकितानो जमा बाजूनो सरवाळो आवे छे मित्रों 82,700। त्यार पछी ऐशानो जमा बाजूनो सरवाळो आवे छे 52,600। એ જ રકમ અહીંયા લખીશું 82,700 અને 52,600 તો અહીંયા મને મળશે બાકી આગળ લઈ ગયા। ચલો અંકિતાને બાકી શોધીએ તો 3,200 માઇનસ કરી તો 79,500 અને એસાની બાકી શોધીએ મિત્રો તો 51,000 અને હવે મારે અર્પિતાની બાકી શોધવાની છે। અર્પિતા મૂડી તરીકે કેટલા લાવશે તો લખીએ અહીંયા ધારો કે પેઢીનો નફો કેટલો 1 રૂપિયો તો નવો ભાગીદાર છે અર્પિતા। અર્પિતાનો ભાગ કેટલો તો કે 1×1 એનો ભાગ આપણે શોધેલો હતો કેટલો આવતો હતો અર્પિતાનો ભાગ તો કે 3/12 અહીંયા લખીશું 3/12 1×3/12 એટલે 3/12 તો 1 રૂપિયો નફો હોય એમાં અર્પિતાનો ભાગ 3/12 તો બાકીનો ભાગ કોનો હોય અંકિતા અને એશાનો તો અંકિતા અને એશાનો ભાગ। ચાલો તો કુલ નફો 1 રૂપિયો માઇનસ નવા ભાગીદારનો ભાગ 3/12 તો આને 12 વડે ગુણવા પડે તો 12/12 માઇનસ 3/12 12માંથી 3 માઇનસ કરીએ મિત્રો તો 9/12 તો અંકિતા અને એશાનો બંનેનો ભેગો થઈને ભાગ આવે છે 3/12 તો અહીંયા લખીએ અંકિતા અને એસાની મૂડી બંનેની મૂડીનું ટોટલ કરીએ તો કઈ મૂડી આખરની મૂડી લેવાની છે મિત્રો જે આપણે શોધી તે તો 79,500 વત્તા 51,000 આ બંનેનું તમારે શું કરવાનું છે મિત્રો ટોટલ તો કુલ કેટલી મૂડી આવે 1,30,500 કેટલી મૂડી આવે છે મિત્રો 1,30,500 તો હવે તમારે અર્પિતાની મૂડી શોધવાની છે અંકિતાને એશાની મૂડી 1,30,500 અંકિતાને એશાનો ભાગ 9/12 તો અહીંયા લખીશું અંકિતા અને એશાનો ભાગ ને આધારે અર્પિતાની મૂડી તો નફામાં ભાગ
અને મૂડી. ચલો અંકિતા ને એસાનો નફામાં ભાગ, અંકિતા ને એસાનો નફામાં ભાગ છે 9/12. તો 9/12 છેદમાં એની મૂડી કેટલી છે અહીંયા, તો એની મૂડી લખીશું 1,30,500. તો હવે આપણે શોધવાનું છે અર્પિતાનો, તો અર્પિતાનો ભાગ 3/12. તો મૂડી કેટલી, તો 3/12 ગુણ્યા 1,30,500 છેદમાં 9/12. અંશ અને છેદનો બાર બાર પલટાઈ જશે એટલે બાર બાર તો ગયા મિત્રો. ચલો તો સાદુરૂપ આપીએ તો આપણને કોની મૂડી મળશે, અર્પિતાની મૂડી મળી જશે. અર્પિતાની મૂડી આવશે 43,500. તો મિત્રો અર્પિતા કેટલા રૂપિયા લાવશે મૂડીના, 43,500 લઈને આવશે. તો હવે એની આમદ લખવી હોય તો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 43,500. તે અર્પિતાના મૂડી ખાતે 43,500. અને હવે મિત્રો આપણે રોકડ ખાતામાં મૂડી ખાતાની અંદર અસર આપી દઈએ ત્યાર પછી જ આપણે રોકડ ખાતું બંધ કરી શકીએ. મિત્રો આ રીતે દાખલો કરવાનો હોય છે. તો અહીંયા લખીશું અર્પિતાની મૂડી ખાતે 43,500 અને અર્પિતાના મૂડી ખાતાની જમા બાજુ રોકડ ઓબ્લિક બેંક ખાતે કેટલા રૂપિયા, અર્પિતાના ખાનામાં 43,500. હવે અર્પિતાનું ખાતાનું બંધ કરીએ 43,500 43,500 43,500 અને હવે મૂડી ખાતાની બાકી મૂડી દેવા બાજુ લખીએ મૂડી અંકિતા 79,500 એસા 51,000 અને અર્પિતા 43,500. તો મૂડી ખાતાનો મિત્રો આપણે સરવાળો કરીએ તો 1,74,000 કેટલા છે મિત્રો, 1,74,000. અને સૌ પ્રથમ રોકડ ખાતાની બાકી પણ શોધી નાખીએ. ચલો તો રોકડ ખાતાનો સરવાળો આવે છે મિત્રો 92,400 92,400 92,400 બાકી આગળ લઈ ગયા. તો રોકડ બેંક લખીને રાખ્યું છે ત્યાં લખીએ 92,400 અને હવે મિત્રો બંને બાજુનો પાકા સરવાળાનો સરવાળો કરવાનો છે. તો બંને બાજુ પાકા સરવાળાનો સરવાળો આવશે 2,42,000 2,42,000. આ રીતે મિત્રો તમારે દાખલો કરવાનો છે. નવા દાખલા સાથે ફરીથી મળીશું મિત્રો, આવજો.